સુરતના ઓલપાડના ટક્કારમાં ગામ પાસે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એટીએમ માં ચોરીની ઘટના બની છે। તસ્કરો આખું એટીએમ તોડીને એટીએમ સેન્ટરમાંથી 50 મીટર દૂર લઈ ગયા હતા। એટીએમ મશીનની પૈસાની ટ્રે થોડે દૂર કેનાલ પાસેથી મળી આવી હતી। બેંકના કર્મચારી આવે પછી કેટલા પૈસા હતા તે જાણી શકાશે। જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સુરત જિલ્લામાં ચોરી લૂંટ અને ચીલ ઝડપના બનાવો વધી રહ્યા છે। ગઈકાલે જ પલસાણાના જોડવા પાસે ચીલ ઝડપની ઘટના બની હતી। કોરોના મહામારી અને લોકડાઉનમાં લોકો બેરોજગાર બન્યા છે અને લોકોના ધંધા બંધ થયા છે। લોકડાઉન દ્વારા ચોરીને બનાવો સુરત જિલ્લામાં દિવસે ને દિવસે વધી રહ્યા છે। ચોરીની આવી જ એક ઘટના ઓલપાડ તાલુકાના ટકારમાં ગામે બની હતી। મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના સમયગાળામાં 3 જેટલા તસ્કરો ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમમાં આવ્યા હતા અને 3 ઇસમોએ એટીએમ તોડી 100 રૂપિયા, 500 અને 2000ના દરની નોટ મળી કુલ્લે 7,44,100 રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા। ત્રિકમ લઈને આવેલા 3 ઇસમોએ પહેલાં એટીએમને બહાર કાઢ્યું હતું, ત્યારબાદ તેને તોડી તેમાંથી ક્રેશ પ્લેટો કાઢી 100 મીટર દૂર નહેર તરફ લઈ ગયા હતા અને નહેર પર ગયા બાદ તેમણે તિક્કમથી કેશ પ્લેટ તોડી તેમાંથી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા। હાલ ચોરી કરવા માટે આવેલ તસ્કરો એટીએમના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ચોરી થયેલા ઘટના સ્થળે ડીવાયએસપી સુરત જિલ્લા, એલસીબી અને એસઓજી તેમજ ડોગ સ્કોડની ટીમ પહોંચી તપાસ હાથ ધરી છે। તકારમાં 4 રસ્તા ડેરીના કમ્પાઉન્ડમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આવે એનું એટીએમ છે અને એ એટીએમમાં ગત રાતે રાતના લગભગ અબાઉટ 1-2ના ગાળામાં એટીએમ બહાર ખેંચી લાવી એમાં અબાઉટ 6-7 લાખ રૂપિયા લઈને ચોર ફરાર થઈ ગયા। એ બાબતમાં ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર મેડમશ્રીએ કિમ પોલીસ સ્ટેશનને ફરિયાદ કરેલ છે અને પોલીસ સ્ટેશન સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી ચાલે છે। ઓલપાડના ટકારમાં ગામે ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમમાં તસ્કરોએ 7 લાખથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। મહત્વની વાત એ છે કે આ એટીએમ મશીન પાસે કોઈ વોચમેન તૈનાત કરવામાં આવ્યું ન હતું। સુરત જિલ્લાના મોટાભાગના એટીએમ વોચમેન વગરના જ છે અને જ્યારે ચોરી થાય અથવા કોઈ પણ ઘટના બને ત્યારે દોષનો ટોપલો પોલીસના માથે ફોડે છે। હાલ તો પોલીસ સીસીટીવી ફિંગરપ્રિન્ટ્સને આધારે આગળ તપાસ ધરી છે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કિમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડોલીથી ઓલપાડ જતા હાઈવેમાં ટકારમાં ગામ પાસે ખરીદ વેચાણ સહકારી મંડળીની બાજુમાં આવેલ એટીએમ જે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું છે તેમાં ગત રાતરોજ કેટલાક ઇસમો દ્વારા એટીએમની ઉઠાંતરી કરી તેમાંથી કુલ 7,44,100 રૂપિયાની ચોરી કરેલાની ઘટના સામે આવી છે। હાલ ડોગ સ્કોડ, એફએસએલ અને જુદા જુદા એક્સપર્ટો દ્વારા તે ગુનાનું ઝીણવટભરી રીતે તપાસ ચાલુ છે। આ ગુનામાં 100 દરની નોટ, 200 દરની નોટ અને 500 અને 1,500 અને 2,000ની નોટનો કુલ સમાવેશ થાય છે। એટીએમ તોડવા માટે ત્રિકમ, લાકડા અને ડિસમિસ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હાલ પ્રાથમિક તપાસ જુદા જુદા એક્સપર્ટ, ડોગ સ્કોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ અને જુદા જુદા એંગલથી એની તપાસ ચાલુ છે। સીસીટીવીમાં કેટલા તસ્કરો દેખાય છે? હાલ એનું એનાલિસિસ ચાલુ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, ઓલપાડ।